नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ। હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। કોંગ્રેસના અગ્રણીઓ પણ તેમની સાથે કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। રીબડિયાના સમર્થકો સાથે તેઓ કમલમ પહોંચ્યા હતા। વિસાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ વજુભાઈ મોવાલિયા પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુભાઈ પોકિયા પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। ગઈકાલે તેમણે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી નિમાબેન આચાર્યને રાજીનામું આપ્યું હતું। નિમાબેન આચાર્યએ રાજીનામું સ્વીકારી લીધું હતું અને હવે ગઈકાલથી જેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાવાના છે, હવે સત્તાવાર રીતે તેમણે ભાજપનું ખેસ પહેરી લીધો છે, કેસરિયા ધારણ કરી લીધા છે। વિસાવદરના પૂર્વ ધારાસભ્ય કે જેઓ કોંગ્રેસી એમએલએ હતા અને હવે તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। ગાંધીનગરના કમલમ ખાતે હર્ષદ રીબડિયા કોંગ્રેસના કેટલાક આગેવાનો સાથે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। તો કોંગ્રેસના અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા। વિસાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ વજુભાઈ મોવલિયા પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસનો હાથ છોડી દીધો છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુભાઈ પોકિયા પણ ભાજપમાં જોડાયા છે। ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાનો દોર શરૂ થયો છે। કેટલાક લોકો કોંગ્રેસથી નારાજ છે, કેટલાક ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। ત્યારે ગઈકાલે કોંગ્રેસના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય કે જેઓ હવે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, ગઈકાલે તેમણે રાજીનામું આપ્યું હતું, નીમાબેનને રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ હવે સત્તાવાર રીતે ગાંધીનગરના કમલમ ખાતે તેઓ તેમના સમર્થકો સાથે પહોંચી ચૂક્યા છે। મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે તેઓ હવે ભાજપના કેસરિયા ધારણ કરી રહ્યા છે। આ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ કે જેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ભાજપનો ખેસ પહેરી રહ્યા છે। હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે। ગૌતમ, વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા કે જેઓએ ગઈકાલે નીમાબેન આચાર્યને રાજીનામું આપ્યું, રાજીનામું સ્વીકારી પણ લીધું અને બીજા જ દિવસે એટલે કે આજે ભાજપના કેસરિયા પણ ધારણ કરી લીધા છે, તો ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। હર્ષદ રીબડિયા કે જેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, ગાંધીનગરના કમલમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નારાજગી હતી છેલ્લા ઘણા સમયથી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કેટલાક ધારાસભ્ય કે જેઓ કોંગ્રેસથી નારાજ થઈ અને હવે વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરી રહ્યા છે, કેટલાક લોકો આપમાં જઈ રહ્યા છે તો કેટલાક ભાજપમાં આવી રહ્યા છે। ત્યારે વિસાવદરના પૂર્વ કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડિયા કે જેઓએ ગઈકાલે રાજીનામું આપ્યું હતું, નીમાબેન આચાર્યને રાજીનામું આપ્યું હતું, તેમણે સ્વીકારી લીધું હતું અને ગઈકાલથી જેવી આશંકાઓ સેવામાં આવી રહી હતી કે તેઓ ભાજપના કેસરિયા ધારણ કરશે, ત્યારે હવે સત્તાવાર રીતે તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। ભાજપ નેતા મહેશભાઈ કસવાલ આપણી સાથે જોડાયેલા છે। મહેશભાઈ, સ્વાગત છે। સૌ પ્રથમ તો આપનું ગઈકાલે હર્ષદ રીબડિયા કે જેઓએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને આજે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, પક્ષ પલટાનું કારણ શું હોઈ શકે? હું માનું છું કે પક્ષ પલટો કરવો, કોંગ્રેસમાંથી રાજીનામું આપવું, કોંગ્રેસ માટે હર્ષદભાઈનો શું અસંતોષ હતો, કારણ કે એક વખતના કોંગ્રેસના ખૂબ વફાદાર ધારાસભ્ય તરીકે એમની આખાય ગુજરાતમાં ગણના થતી, એક સૌરાષ્ટ્રના ખેડૂત દિગ્ગજ આગેવાન કોંગ્રેસના હતા અને એમણે કોંગ્રેસ સાથેથી તાત્કાલિક છેડો ફાડી નાખ્યો છે। સુખદ વાત એ છે કે એમણે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે, પરંતુ એમનો કોંગ્રેસ સાથેનો અસંતોષ, કોંગ્રેસના નેતાઓની કેવા પ્રકારની અવગણના અને કોંગ્રેસની પ્રજા કલ્યાણ વિમુખ નીતિઓ કેવા પ્રકારની હતી એનો જવાબ અવશ્ય હર્ષદભાઈ આપશે, પરંતુ આ તબક્કે એટલું જ મારે કહેવું છે કે તૂટતી કોંગ્રેસ, નીતિ વિનાની કોંગ્રેસ, નીતિ અને નિયત વગરની કોંગ્રેસ અને નેતા વગરની કોંગ્રેસના એક એક દિગ્ગજો આજે કોંગ્રેસ છોડી અને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ગઈકાલે પણ એક અન્ય પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના અન્ય એક પાર્ટીમાં પણ જોડાયા છે। કહેવાનો મારો મતલબ એ છે કે એક પછી એક આગેવાનો, ચાહે ધારાસભ્ય હોય, ચાહે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષો હોય, ચાહે કોંગ્રેસના પ્રવક્તાઓ હોય, એમની જે લીડ કહી શકાય કોંગ્રેસની મેઇન લીડ, જે આજે કોંગ્રેસ તૂટી રહી છે અને અન્ય પાર્ટીની વિચારધારા
खास करीने भारतीय जनता पार्टी महेश भाई अपनी साथ कांग्रेस नेता हेमांग भाई वसावडा पण जोडायला छे। हेमांग भाई, हर्षद रिपडिया कांग्रेस थी नाराज हता अने हवे तेओ सत्तावार रीते भाजप में जोडाई चुक्या छे, कांग्रेस माथी शा माटे पक्ष पलटो करी अने अन्य पक्ष में जवा माटे नेताओ धारासभ्य मजबूर बनी रहा छे, एवा क्या कारणों छे के लोको पक्ष पलटो करी रहा छे? જોવાની વાત એ છે બેન કે છ મહિના પહેલા જયારે રાષ્ટ્રપતિ ને ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં એ લોકોએ ક્રોસ વોટિંગ કર્યું 6 ધારાસભ્યોએ, ત્યારથી નક્કી હતું કે આ લોકો છેડોફાડ છે। વાત એ છે કે ઓચિંતુ બે ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા, 30 વર્ષ પક્ષમાં રહ્યા, પછી અસંતોષ થયો, જે મહેશભાઈ કહેતા હતા એમ કોંગ્રેસની નીતિઓ સમજાણી, આ બધી વાત એ લોકોને ઓચિંતી 30 વર્ષ પાર્ટીમાં કાઢ્યા પછી બે ટર્મ ધારાસભ્ય રહ્યા પછી સમજાય, તો સમજાવવાના કારણ મહેશભાઈ કે એવું શું કારણ એ લોકો કરે છે કે પછી બીજેપીમાં જાય છે? પ્રજા તો જાણે જ છે, અને ભારતીય જનતા પાર્ટી જો 150 થી વધારે ને 182 બેઠક લેવાનો આત્મવિશ્વાસ કરતી હોય, ધરાવતી હોય, તો ઉધર કા સિંદૂર કા લેવા નીકળે? કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જવા, રાતોરાત મિનિસ્ટર બનાવવા, બીજી બધી લોભ લાલચો આપી, કોને શું આપ્યું છે એ પ્રજા જાણે છે। એટલે આ બધી સત્તાના ખેલ છે, એમણે ખરીદ વેચાણ સંઘ શરૂ કર્યો છે, અને જે લોકોને રાજકીય લાભ લેવો છે અથવા રાહ નથી જોવી અને શોર્ટકટમાં નીકળીને આગળ દોડી જવું છે, હાર્દિક પટેલ સાહેબ જેવા, જયરાજસિંહ જેવા, એ બધા પછી બીજેપીમાં જોડાઈ જાય છે। મહેશભાઈ, આક્ષેપો છે કે ભાજપ લોભ લાલચ આપી અને કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યને પોતાના પક્ષમાં લાવી રહ્યા છે। હેમાંગભાઈની વાત સાથે કેટલીક વાત સાથે હું સંમત છું। વાત એટલી જ છે હેમાંગભાઈ કે આજે 30 વર્ષે હર્ષદભાઈને એ સમજાયું કે આ જે પાર્ટી છે એ નીતિ અને નિયતની ખોટી છે અને એમની પાસે નેતૃત્વનો અભાવ છે, અને હું એને પોઝિટિવ માનું છું કે એમને 30 વર્ષે સમજાયું। હાર્દિકને કદાચ પહેલું થોડું વહેલું સમજાયું, જયરાજસિંહને થોડું મોડું સમજાયું, પરંતુ આ ખરીદ વેચાણ સંઘની તમને ફ્રેઝ આવડી ગયો છે, પરંતુ આ જ ખરીદ વેચાણ સંઘ તો ત્યારે શરૂ કર્યો હતો કે જયારે શંકરસિંહ વાઘેલા સહિત 47 ધારાસભ્યોનું જૂથ કોંગ્રેસમાં ગયું, ત્યારે કયો મોટો સંઘ હતો એનો જવાબ તમારે ગુજરાતની જનતાને આપવો પડશે। સદીઓ નથી વીતી હજી, આ ઘટનાઓ જે છે ગુજરાતની રાજકીય ઘટનાઓને સદીઓ વીતી નથી એટલે ગુજરાતની જનતાને ખબર છે। આ એ જ હર્ષદ રિબડિયા છે કે જેને કોંગ્રેસના નેતૃત્વએ એવું શીખવાડ્યું હતું કે તમે એવું સ્ટેટમેન્ટ આપો કે ભારતીય જનતા પાર્ટીએ 40-40 કરોડ રૂપિયાની ઓફર કરી છે, એ જ હર્ષદ રિબડિયા આજે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ ધારણ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને એમનો અંગીકાર કર્યો છે। એટલા માટે કોંગ્રેસ એને શું શીખવાડતી હતી, જૂઠું કેવી રીતે બોલવું અને પ્રજા સમક્ષ કેવી રીતે જવું, એનો પણ આજે પર્દાફાશ થયો છે। હેમંતભાઈ, આ નાની ઘટનાઓ નથી, કોંગ્રેસનું સંગઠન કેવી રીતે તૂટી રહ્યું છે આ બધી નાની ઘટનાઓ નથી, એક એક વસ્તુ આપણે જોઈએ છીએ કે કોંગ્રેસના લોકો કેવી રીતે ખોટી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાની તમારી જે નીતિ હતી એ નીતિને આ આગેવાનો કેવી રીતે ઓળખી ગયા અને પરિણામે એ નીતિને ત્યજી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આજે સ્વીકૃત કરી રહ્યા છે, આ મોટી ઘટના છે। કોંગ્રેસ તૂટી રહી છે એ મોટી ઘટના છે, પણ એની સાથે કેવી વાતો કરતા હતા ભારતીય જનતા પાર્ટી સાથે, પ્રજા તમારા પ્રતિનિધિઓને આવી જૂઠી વાતો કરવા કેટલા મજબૂર કરતા હતા ને, એનું ઉત્તમ ઉદાહરણ છે। મહેશભાઈ, મારી વાત આપે અને ગુજરાતની પ્રજાએ સાંભળવી છે, જો વિચારધારા બદલાણી અને એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી શ્રેષ્ઠ પાર્ટી છે અને તમારે ત્યાં આવતા હોય તો તમારે ટિકિટ શું કામ આપવાની, અમારે ત્યાં રાજીનામું આપે એની 30 મિનિટ પહેલા શપથવિધિની તૈયારી થઈ જાય એવું શું કામ કરવાનું? વિચારધારાથી જ આવતો માણસ તો લાઈનમાં પાછળ બેસે, વિચારધારાથી પહેલા મારી વાત તો પૂરી કરવા દો, વિચારધારાથી આવતો માણસ લાઈનમાં પાછળ બેસે, તમારા જે જૂના લોકો છે એ ખુરશીઓ સાફ કર્યા કરે અને કોંગ્રેસના લોકો આવીને શપથવિધિ કરી જાય, મિનિસ્ટર થઈ જાય, ધારાસભા લડી જાય, આ વિચારધારા વાળા હોય તો આ શું કામ ના પે કરવું પડે છે? અને બીજી, હર્ષદભાઈ રિબડિયાને મારી ચેલેન્જ છે કે કયા નેતાએ તમને એવું કીધું કે બીજેપીએ મને 40 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી છે, એનું નામ જાહેર કરે અને પ્રજા સમક્ષ પુરાવો મૂકે કે આ રીતે આ નેતાએ મને શીખવ્યું હતું? આ તો તમે શીખવ્યું કે હવે આમ બોલજો, અમે નતું શીખવ્યું। જી બેન, બોલું હું?
હર્ષદભાઈ, પહેલી વાત કે પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યા પછી હું એમ માનું છું કે ત્યાં કોંગ્રેસની જે ભૂમિકા છે પૂરી થઈ જાય છે. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં શું કામ એમને સોંપવું, શું કામ ન સોંપવું, એને પ્રજાના પ્રતિનિધિ બનાવવા, સંગઠનની અંદર કામ સોંપવું, પ્રજા માટે એક કાર્યકર્તા તરીકેનું કામ સોંપવું, એ મને એમ લાગે છે એમાં હેમાંગભાઈ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. તમારે ત્યાં જ્યાં સુધી હતા હર્ષદભાઈ ત્યાં સુધી અમે ક્યારેય નથી કીધું કોઈને કે તમે શું કામ એને સોંપશો, શું બનાવશો. એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી અમારું સંગઠન નક્કી કરે છે કે એને શું કામ છે. હવે તમારે ભૂલવું પડશે કે એ કોંગ્રેસમાં નથી અને તમે ભારતીય જનતા પાર્ટીની આટલી બધી ચિંતા કરો છો કે કોને પાછળ બેસાડવા, કોને આગળ બેસાડવા, કોને શપથ લેવડાવવા. આટલી જ ચિંતા જો હેમાંગભાઈ આપણે કોંગ્રેસની કરી હોત તો એમ માનું છું કે હર્ષદભાઈ જેટલા 25 કરતા વધારે ધારાસભ્યો પ્રતિનિધિઓએ કોંગ્રેસ છોડવાનો વખત ન આવત. હજુ કેટલા કોંગ્રેસના નેતા અથવા તો કેટલા કોંગ્રેસના ધારાસભ્યો પણ હજુ કોંગ્રેસથી નારાજ છે અને ભાજપના સંપર્કમાં છે અથવા તો આપના નેતાઓ અથવા તો આપના સંપર્કમાં છે? જી બેન, ફરીથી પ્રશ્ન કરો. મહેશભાઈ, સવાલ એ છે કે હર્ષદ રીબડિયા કોંગ્રેસ થી નારાજ છે, ઇલેક્શન આવી રહ્યું છે એટલે હવે છેક નારાજગી એમને યાદ આવે છે કે હવે નારાજગી દર્શાવવાનો સમય આવી ગયો છે, કારણ કે આટલા વર્ષોથી તેમને આ નારાજગી યાદ નથી આવતી. હજુ કેટલા કોંગ્રેસના નેતા, કેટલા કોંગ્રેસના ધારાસભ્ય કે જેઓ કોંગ્રેસ થી નારાજ છે અને ભાજપના સંપર્કમાં છે અથવા તો ભાજપમાં આવવા માંગે છે, તેવી કોઈ વિગતો આપની પાસે? જે લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સ્વીકારવા માટે તૈયાર છે, બિનશરતી કોઈ પણ શરત વગર આવવા તૈયાર છે, એ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. ગઈકાલને એ ઉદાહરણ છે, પૂર્વ ધારાસભ્ય અન્ય પાર્ટીમાં પણ ગયા છે. પણ એટલી વાત હું ચોક્કસ કહું કે જો ભારતીય જનતા પાર્ટીમાં બિનશરતી આવે અમને કોઈ વાંધો નથી, પણ શરત અમે કરીએ કે કોંગ્રેસના બધા જ લોકોને અમે ટિકિટ આપીશું તો લગભગ બધી કોંગ્રેસને અમારામાં આવવું છે, એટલું મને ખબર છે. પણ એના માટે જે ભાજપમાં જે અત્યારે જેટલા લોકો છે કે જે લોકો એવી આશા રાખીને બેઠા છે કે તેમને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે, એ લોકોને પણ નારાજગી હશે ને, કારણ કે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવે છે એમને ટિકિટ મળી જાય છે. હું આપને કહું છું એનો અર્થ તમે સમજો ને, એટલા માટે જ કહું છું કે બિનશરતી જેને ભારતીય જનતા પાર્ટીમાં આવવું છે બધા જ લોકો આવે છે. હર્ષદભાઈ પણ આવ્યા, એના અગાઉ પણ ઘણા લોકો આવ્યા ને, એને ભારતીય જનતા પાર્ટી શું કામ સોંપવું એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરે છે. પરંતુ અત્યારે જ અમે એમ કહીએ કે કોંગ્રેસમાંથી હજી જે લોકોને આવવું છે બધાને ટિકિટ આપી દીધું, લગભગ આખી કોંગ્રેસ ખાલી થઈ જાય એમ છે. તો અમે એટલે કોઈને વચન આપતા જ નથી. વચન આપીએ તો હેમાંગભાઈ હું દાવા સાથે કહું કે હજી આખી કોંગ્રેસ ખાલી થઈ જાય એમ છે. વિચાર તમારે કરવાનો છે, તમારા જે પ્રકારનું નવું સંગઠન તમે બનાવ્યું, પ્રદેશ અધ્યક્ષની નીચે 5 કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ, એની પણ આ નિષ્ફળતા છે કે તમે ક્રોસ વોટિંગ કરેલા લોકોને આઈડેન્ટિફાઈ ન કરી શક્યા અને સમજાવી ન શક્યા. આનાથી નેતૃત્વની વિધિ કઈ નબળાઈ હોઈ શકે. જી, આપ બંને અમારી સાથે જોડાયા હેમાંગભાઈ અને મહેશભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. જનતા ચૂંટે છે, વિધાનસભાનું ઇલેક્શન આવે છે ત્યારે ચૂંટે છે, પરંતુ ત્યારબાદ નારાજગી શરૂ થાય છે, એટલે કે ચૂંટેલા જે લોકો છે તે જ લોકો પક્ષપલટો કરે છે, પ્રતિનિધિઓ પક્ષપલટો કરે છે, એટલે જનતા કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ આપણે આ વખતે આ સીટ ઉપર આ ભાઈ ઉભા છે તો આપણે આ ભાઈને આપણે વોટ આપીશું, પરંતુ એ પક્ષપલટો તો કરશે કે નહીં, એને લઈને પણ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો, ત્યાં 13 તૂટેની પરિસ્થિતિ છે.